દબંગ 1 જ્યારે રિલીઝ થયેલી મેં શું ગાયેલું બાયસ્કોપમાં મેં કહેલું હુડ હુડ દબંગ વેરી ગુડ દબંગ વેરી ગુડ દબંગ મજા પડેલી મને દબંગ 1 માં પણ દબંગ 3 માં હું ગાઈ રહ્યો છું હડ હડ દબંગ હટ પટ 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 ભગાવો યાર ઇસકો એટલે લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી જેટલો મારા મૂવી રિવ્યુને લાગુ પડે એટલો દબંગને પણ લાગુ પડે છે તુષ્ટિગુણના નિયમ પ્રમાણે પહેલા રસગુલ્લામાં જે મીઠાશ હોય એ ત્રીજામાં ના હોય દબંગ 3 એ રેસ 3 ને સારી કેવડાવી એવી છે ટૂંકમાં 3 ઇઝ નોટ અ લકી નંબર ફોર સલમાન જો દબંગ 1 માં શું મજા પડેલી બફૂનરી લવેબલ હતી ક્યુટ હતી એમાં સ્ક્રીન પ્લેમાં નોવેલ્ટી હતી એક્શનમાં મજા પડી હતી સોનુ સૂદ એનો છેદી સિંગ એ જોવાની મજા પડી હતી અને ક્લાઇમેક્સમાં પેલો આખો શર્ટ એટલું ઇન્ટેલિજન્ટ શર્ટ સલમાનનું જાતે ફાટે એ જે જોવાની મજા હતી ક્લાઇમેક્સ દબંગનો બહુ એન્ટરટેનિંગ ફિલ્મ હતી એ વખતે અને એ વખતે નવું નવું હતું પણ હવે 3 માં જે છે ને એ બધું જ મોડું થઈ ગયું છે દબંગ 1 માં તો સ્ટોરીમાં માનું ઇમોશન હતું ડિમ્પલ કપાડિયાનો જે રોલ હતો ઇમ્પોર્ટન્ટ હતો આમાં કંઈ ઇમોશનલ વેલ્યુ કંઈ નથી ઉપરથી અનસહેબલ મ્યુઝિક કોઈ ઝંડુ બામ લાવો ડાર્લિંગ મેરે લિયે જો ફિલ્મની અંદર સોનાક્ષી એક જગ્યાએ ડાયલોગ એવું કહે છે કે પાંડેજી આપને ધોકા દિયા હે આપ ના તો રોબિન હુડો ના હી ચુલબુલ આપ તો કરુ પાંડેવો મેં કહ્યું હા કરી ગયો મારા સારા મૂડનું કરી ગયો અલા 3.5 કલાકની ફિલ્મ એટલે સલમાન ભી ફિલ્મમાં એક જગ્યાએ એવું કહે છે કે હમને પત્ની કી કસમ ખાઈ હે હિંસા ન કરને કી મેં કહ્યું તો શું કરો 3.5 કલાકનું ટોર્ચર બનાવ્યું આ હિંસા જ છે અમારા માટે તો એટલે મને એવું લાગે છે કે મરદાની 2 અને ગુડ ન્યૂઝ વચ્ચે સેન્ડવિચ થઈ જશે દબંગ ફેન્સને ડેફિનેટલી ગમશે ફેન્સને તો ઓબ્વિયસલી ગમે એમને તો આ કોઈ વાતની જરૂર નથી એ તો મજા જ કરવાના છે પણ એ સિવાયના જે લોકો છે કે જેમાં અમને તો સલમાન મને તો બહુ જ ગમે અમુક વાર આંખોથી એટલી સરસ એક્ટિંગ કરે સલમાન આ ફિલ્મમાં પણ અમુક સીન્સમાં એણે આંખોથી બહુ સરસ પરફોર્મ કર્યું છે પરંતુ ઇટ ડઝન્ટ સફાઈસ એટલે સ્ટોરી ડઝન્ટ હોલ્ડ ધી અટેન્શન જે અનફોર્ચ્યુનેટલી સલમાને લખી છે એટલે હું તો એવું માનું છું કે ભાઈ તમને ચિંકારા ના સમ કિક 3 ના બનાવતા